બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાંથી પસાર થતી નર્મદાની સુજલામ સુફલામ કેનાલ અગાઉ પાણી બંધ કરી દેવામાં આવતા આ વિસ્તારના ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલી ઊભી થઈ હતી આ મુશ્કેલીને પગલે સ્થાનિક ખેડૂતો દ્વારા લાખણી મામલતદારને ને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી અને આ વિસ્તારમાં સુજલામ સુફલામ કેનાલ પાણી બંધ થતા ખેતીને થનારા સંભવિત નુકસાન પર સ્થાનિક મીડિયા દ્વારા પણ રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે સરકારે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય કર્યો છે અને આ ચાંગા પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં પાંચ નંબરના પંપમાંથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે સરકારના આ નિર્ણયને લઈને સ્થાનિક ખેડૂતોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો આજે ચોગાથી પાંચમો પમ્પિંગ સ્ટેશન ચાલુ કરેલું છે અમારી પાંચ તાલુકાના ખેડૂતોની માગણી હતી અને સરકારે લઈ અને પમ્પિંગ ચાલુ છે એટલે ગામડા સુધી પાણી પહોંચી રહે છે અને બીજું કે ખરેખર સરકાર શ્રીનો પણ અમે આભાર માનીએ છીએ સાથે સાથે આપણા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાહેબનો પણ આભાર માનીએ છીએ અને આપણા સંસદ સભ્ય પરબતભાઈ પટેલનો પણ આભાર માનીએ છીએ સાથે સાથે મીડિયા નો પણ આભાર માનીએ છીએ કારણ કે આ તો એ સરકાર સુધી પહોંચાડ્યો છે અને અમારી ખેડૂતની માગણી છે કે સુજલામ સુજલામ સતત પાણી ચાલુ રહે અને નર્મદા કમાન્ડમાં લે એવી અમારા ખેડૂતોની માગણી છે